બનાસકાંઠાના ડીસા જિલ્લાના સમમોટા ગામની પ્રાથમિક શાળામાં અજાણ્યા ઈસમો ઘસી આવીને કોમ્પ્યુટરની ચોરી કરી નાસી છૂટ્યા હતા. બનાસકાંઠાના ડીસા જિલ્લાના સમમોટા ગામની પ્રાથમિક શાળામાં અજાણ્યા ઈસમો ધસી આવ્યા હતા. આ ચોરોએ રૂમના તાળા તોડી 10 કોમ્પ્યુટર સહિત 1.5 લાખના મુદ્દા માલની ચોરી કરી નાસી છૂટ્યા હતા. આ ચોરી થયાનો મામલો શાળાના આચાર્યને કરાઈ હતી. ત્યારબાદ આચાર્યે પોલીસ ફરિયાદ નોંધાઈ હતી. ડીસા પોલીસે અજાણ્યા ઈસમો વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. બ્યુરો રિપોર્ટ, CN24 ન્યૂઝ. ગામને જિલ્લાને દરજ્જાની માંગ સાથે આયોજન સમિતિના સભ્યો એક દિવસના પ્રતિકના ઉપવાસ કરી ધરણા પર બેઠા હતા. આયોજન સમિતિ દ્વારા વિશાળ રેલી યોજી કલેક્ટરને આદન પત્ર આપવામાં આવ્યું હતું. વિરમગામને જિલ્લાનો દરજ્જો આપવા માટે શહેરના જાગૃત નાગરિક અને જિલ્લા આયોજન સહિતના સભ્યો દ્વારા વિશાળ રેલી યોજી નાયબ કલેક્ટરને આવેદન પત્ર આપ્યું હતું. આ બાબતે વિરમગામ તાલુકાને જિલ્લાનો દરજ્જો આપવા માટે રાજ્ય સરકાર દ્વારા કોઈ હકારાત્મક પગલાં લેવાની માંગ સામે વધુ દિવસ વીતવા છતાં કોઈ રાજ્યના મુખ્યમંત્રી સહિત અધિકારીઓના હકારાત્મક વલણ કે જવાબ ન મળતા વિરમગામ જિલ્લા આયોજન સમિતિ તેમજ ચેમ્બર્સ ઓફ કોમર્સ દ્વારા ના છૂટકે તાલુકા સેવા સદન બહાર એક દિવસના પ્રતિક ઉપવાસ ધરણાનો કાર્યક્રમ યોજ્યો હતો. આ ઉપવાસ ધરણાના કાર્યક્રમમાં જયપ્રકાશ પી, ગૌરવી શાહ, આશીષ જે ગુપ્તા, વિજયસિંહ ચાવડા સહિત વિરમગામ વેપારી મંડળો, વિવિધ સંસ્થાઓ, ગામના વરિષ્ઠ નાગરિકો, વકીલો, વધુ લોકો એક દિવસના પ્રતિક ઉપવાસ ધરણામાં જોડાયા છે. ઉલ્લેખનીય છે કે પ્રાપ્ત થતી માહિતી અનુસાર આ ધરણાના કાર્યક્રમની તંત્ર દ્વારા કોઈ મંજૂરી મળી નથી. અમદાવાદ જિલ્લાનું તાલુકા મથક અને સૌરાષ્ટ્રનું પ્રવેશ દ્વાર સમા એક સમયના વિરમગામના નેતાઓ બાયપાસ વિરમગામમાં પરિવર્તન કરી ચૂક્યા છે. ઐતિહાસિક શહેરે સ્વતંત્ર આંદોલન અને સત્યાગ્રહમાં વિરમગામે મહત્વની ભૂમિકા ભજવી હતી. ત્યારે આઝાદીના 65 વર્ષો બાદ પણ શહેરની પ્રજાને અનેક નેતાઓના ઠાલા વચનો સિવાય કંઈ જ મળ્યો નથી. અનેક ધારાસભ્યો અને સાંસદો અહીં આવ્યા અને ચાલ્યા પણ ગયા, પરંતુ વિરમગામ શહેરનો કંઈ જ વિકાસ દેખાઈ રહ્યો નથી. વર્ષો બાદ પણ ગામ જૈસે થે તૈસે થેની પરિસ્થિતિમાં વિકાસની રાહ જોઈ રહ્યું છે અને વિરમગામ દિવસે ને દિવસે વિકાસ વગર પછડાટ ખાઈ રહ્યું છે. વિરમગામ રેલવે સ્ટેશન એક મહત્વનું જંકશન છે. છેલ્લા 20 વર્ષથી વિરમગામને જિલ્લો જાહેર કરવા અનેક રાજકીય પક્ષો, મહાનુભાવો, ધારાસભ્યો, સંસદ સભ્યો અને રાજ્ય સરકારો આશ્વાસન આપતા રહે છે કે ટૂંક સમયમાં વિરમગામને જિલ્લો જાહેર કરવામાં આવશે. વિરમગામ તાલુકાને જિલ્લો બનાવવા માટે એક આવેદનપત્રમાં પ્રાંત સાહેબ, મામલતદાર સાહેબ, મુખ્યમંત્રી શ્રી, મહેસૂલ મંત્રી શ્રીને મોકલવામાં આવેલું, તેનો આજ દિન સુધી કોઈ જવાબ ન મળતા ના છૂટકે અમારે આજ રોજ એક દિવસના પ્રતિક ઉપવાસ ઉપર બેસવાનું અમે રાખેલ છે, જેની અંદર વિરમગામના નગરજનો, વેપારી મંડળો, સામાજિક સંસ્થાઓ, આ લોકોનો પૂરતો સહકાર છે. આજ રોજના એક દિવસના ઉપવાસ દરમિયાન જે કંઈ નિર્ણય આવે ત્યારબાદ અમે અગાઉ પણ આ જ રીતે અમારા પ્રોગ્રામો ચાલુ રાખીશું અને વિરમગામને જિલ્લો બનાવવા માટે સતત પ્રયત્નશીલ રહીશું. આવા ઠાલા વચનોથી ભોળવાઈ જતી વિરમગામ પંથકની જનતામાં હવે પ્રશ્ન ચર્ચાઈ રહ્યો છે. વિરમગામને જિલ્લો જાહેર કરો અને ગતિશીલ ગુજરાત સાથે ગતિશીલ વિરમગામ પણ બનાવો, જેના માટે વિરમગામ શહેર તથા પંથકના નાગરિકો દ્વારા વિરમગામ શહેર અને પંથકમાં વિરમગામ જિલ્લા આયોજન સમિતિ રચી લોકજાગૃતિની ચળવળ શરૂ કરવામાં આવે છે. આજરોજ વિરમગામ જિલ્લા આયોજન સમિતિ દ્વારા વિરમગામને જિલ્લાનો દરજ્જોની પ્રબળ માંગ સાથે શહેરના મુનસર રોડથી તાલુકા સેવા સદન સુધી બેનરો સાથે વિશાળ રેલી યોજી મુખ્યમંત્રીને અનુલક્ષીને નાયબ કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું છે. આવેદનપત્રમાં જણાવાયું છે કે ઐતિહાસિક શહેર સ્વતંત્રતા અને સત્યાગ્રહમાં ખૂબ જ મહત્વની ભૂમિકા ભજવી હતી, ત્યારે આઝાદીના આટલા બધા વર્ષો બાદ પણ વિકાસની સાથે જિલ્લાને વંચિત રાખી હળહળ અન્યાય કરવામાં આવી રહ્યો છે. ફેક્ટરીઓ છે કે જેના માટે ખરેખર હવે વિરમગામને જિલ્લો બનાવવો જ પડે. વિરમગામ અગાઉ એક જ્યારે આઝાદી કાળથી કે અંગ્રેજોના સમયથી વિરમગામ રેલવેમાં એક જંકશન તરીકે એની ગણના હતી. આજે વિરમગામને ઘણી બધી ટ્રેનો બંધ થઈ ગઈ છે. વિરમગામના રોડ રસ્તા, વિરમગામનું ઇન્ફ્રાસ્ટ્રક્ચરને લઈને જે આ બધી ફેક્ટરીઓનું ખરેખર રેસિડેન્શિયલ હબ વિરમગામ બનવું જોઈતું હતું,
એ એની જગ્યાએ આજે આ વિરમગામથી સરાઉન્ડિંગ ગામો છે, કડી છે, માંડલ છે, ત્યાં એ લોકો એમના પોતાના રેસિડેન્શિયલ બનાવી રહ્યા છે. વિરમગામમાં આજે ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં રોડ, રસ્તા, હોસ્પિટલો, સ્કૂલો, બગીચા એમાં એવું કશું જ દેખાતું નથી. છેલ્લા 15-20-25 વર્ષમાં વિરમગામની જે પ્રગતિ થવી જોઈએ એની જગ્યાએ વિરમગામ સતત પાછળ ને પાછળ જતું રહ્યું છે. ભૌગોલિક રીતે વિરમગામ શહેર ગુજરાતનો હાર્ટ સમાન છે, જ્યાં સૌરાષ્ટ્ર, કચ્છ, ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત એમ બિલકુલ મધ્યમાં અને અવર જવર માટે ખૂબ જ સરળ રહે છે. વિરમગામની આજુબાજુ નળકાંઠાના 50 જેટલા ગામડાઓની વચ્ચે વિરમગામ જિલ્લો બનાવવા માટે અનુકૂળ છે. હાલમાં પ્રાંત કચેરી કાર્યરત છે, જ્યાં બીજી જિલ્લાની સામ્યતા ધરાવતું કાર્યાલય પણ સમાવેશ થાય તેમ છે. ઉલ્લેખનીય છે કે આ આવેદનના તમામ મુદ્દાઓનો મુખ્ય હેતુ વિરમગામને જિલ્લાનો દરજ્જો આપવા માટેનો છે. પિયુષ ગજ્જર, CN24 ન્યૂઝ, વિરમગામ.